રાજકોટ જિલ્લાના વીરપુરના ખેડૂત છે જે છેલ્લા 35 વર્ષથી એક જ પાકની ખેતી કરી રહ્યા છે અને તેમાંથી મોટી આવક વધારી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો તે છે વીરપુરના રમેશભાઈ કોઠારી, જેને ખેતીમાં એક જ પાક લેવાની ફાવટ સાથે હથરોટી આવી ગઈ છે। રમેશભાઈના પિતા પણ એક જ પાકની ખેતી કરતા હતા અને હવે રમેશભાઈ પણ તેના પિતાના પગલે ચાલીને એક જ પાકની ખેતી કરી રહ્યા છે। અને હા, તે પાક છે ફ્લાવર કોબીજનો। જી હા, તે પાક કોબીજનો રમેશભાઈ અને તેના પિતાને ફ્લાવર કોબીજના પાક લેવાની હથરોટી આવી ગઈ છે અને છેલ્લા 35 વર્ષથી ફ્લાવર કોબીજનો પાકનું વાવેતર કરે છે અને તેમાંથી મોટી આવક પણ રહી લે છે। ફ્લાવર કોબીજના પાકના વાવેતર કરવા પાછળનું કારણ પણ ખાસ છે, કારણ કે સામાન્ય રીતે અહીં જે પાકનું વાવેતર થાય છે જેમાં મગફળીને કપાસ છે, જેમાં મગફળી છે તે સામાન્ય રીતે 180 દિવસ પછી પાકે છે, જ્યારે ફ્લાવર કોબીજ છે તે 180 દિવસમાં 3 પાક લઈ શકાય છે અને 3 વખત પૈસાની કમાણી થાય છે, જે જોતાં ઓછી મહેનતે વધુ આવક લઈ શકાય છે। આમ જોઈએ તો ફ્લાવર કોબીજનો પાક લેવો તો મહેનતનું કામ છે, જે જોતાં ફ્લાવર કોબીજનું વાવેતર બાદ ખૂબ જ કાળજી લઈને તેમાં આવતા લીલી ઈયર, કાળી ઈયર અને ફૂગના રોગને નિયંત્રણ કરવાનું રહે છે, જેમાં રમેશભાઈને ખૂબ જ સારી ફાવટ છે અને તે 35 વર્ષમાં ફ્લાવર કોબીજ ઉત્પાદન કરવાના નિષ્ણાત બની ચૂક્યા છે અને ફ્લાવર કોબીજનો પાકથી મોટી રકમ પણ કમાયા છે અને અન્ય લોકો પણ તેના આ પ્રયાસથી પ્રભાવિત થયા છે। આશિષ પાટડિયા, ZSTV, જેતપુર।